वाल्मीकि होय, व्यास होय के पछी नानक होय, गुरु नानक होय, मीरा होय, कबीर होय, तुलसीदास होय, अकबर होय, शिवाजी होय के पछी कोई होय, एटले के हे माता वाल्मीकि जेवा एटले के आवा महान एवा व्यक्तिओ होय तो पण अमे बधा ज तमारा संतानो छीए। सौनी माता समान माता सौए समानतेथी, ना ऊंच नीच कोई, संतान सौ तमारा। हे माता तू सौनी समान माता छे अने तेथी ज सौए समान तेथी, एटला माटे ज तू सौनी समान माता छे, तेथी ज अमे बधा तारा समान संतानो छीए। ना ऊंच नीच कोई, संतान सौ तमारा। ना ऊंच नीच, ऊंच नीच एटले के कोई ऊंचू नथी के कोई नीचू नथी, अमे बधा ज तारा समान एवा संतानो छीए। चाहो बधा परस्पर, साहो बधा परस्पर, ए प्रार्थना करे आ संतान सौ तमारा। चाहो बधा परस्पर एटले के तमे बधा, परस्पर एटले एकबीजाने, चाहो एटले प्रेम करो, साहो साहो एटले मदद करो, सहायता करो, बधा ज परस्पर, बधा एटले हे संतानो एकबीजानी बधा ज परस्पर सहायता करो अने एकबीजानी बधा परस्पर मदद करो, ए प्रार्थना करे आ संतान सौ तमारा। आवी रीते ज अमे बधा संतानो एकबीजाने प्रेम करता रहिए, एकबीजानी सहायता करता रहिए, मदद करता रहिए, एवी प्रार्थना हे माता तमारा संतानोनी स्वीकार करो। એવું આ કાવ્યની અંદર મણિશંકર રત્નજી ભટ્ટ છે એ દેશપ્રેમ પ્રત્યેની ભાવના વ્યક્ત કરતા, અલગ અલગ ધર્મને પાળનારા લોકો એકબીજા પ્રત્યે કેવી પ્રેમ ભાવના વ્યક્ત કરે છે એ ભાવના આ કાવ્યની અંદર રજૂ કરવામાં આવી છે। તો હવે આપણે અભ્યાસ માટેના થોડા પ્રશ્નો લઈ લઈએ। જુઓ, હિન્દ માતાને સંબોધન, તેમાં આપેલા પ્રશ્નો છે। નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો, જે તમારે જાતે કાવ્ય સમજાવેલું એના આધારે તમારે જાતે લખવાના થશે। આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે? કવિ હિન્દને કોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે? હિન્દ માતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે? કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે? ત્યાર પછીનો પ્રશ્ન, પાંચમો પ્રશ્ન છે, આ કાવ્યમાં કયો ભાવ રજૂ થયો છે? છઠ્ઠો પ્રશ્ન છે, ઈસુ ખ્રિસ્તનામાં વિશ્વાસ રાખનાર માટે કયો શબ્દ વપરાયો છે? કવિ સૌને સમાન સંતાનો શા માટે કહે છે? આઠમો પ્રશ્ન છે, કવિ સૌને સાથી સમાન ગણે છે? નવમો પ્રશ્ન છે, સંતાનો ભેગા મળીને શું કરે છે? દસમો પ્રશ્ન છે, આ કાવ્યના કવિનું ઉપનામ જણાવો। ત્યાર પછી ત્રણ ચાર વાક્યમાં અથવા તો બે ત્રણ વાક્યમાં એવા પ્રશ્નોના ઉત્તરો આપેલા છે, જે મેં અહીંયાથી જવાબ સાથે જ લખીને આપેલા છે, જે તમારે આમાંથી જોઈ અને લખી શકાય છે। પ્રથમ